શહેર આખું સાફ કરનાર કર્મચારીઓના આવાસમાં ચોમાસાના પાણી ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જેમાં શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલ ડોક્ટર આંબેડકર આવાસ ખાતે ઘૂંટણસમાં પાણી ભરાતા ત્યાં કચરો પણ પાણીમાં વહેતો જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે એટલે કે અઢારમી તારીખે સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે સુરતમાં સવારથી પડેલા ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા સુરત શહેરમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઈને ચારે તરફ પાણી ફરી વળ્યા હતા સુરતમાં ભારે વરસાદમાં વધુ એક વખત તંત્રની પોલ ખુલી નાખી છે સુરતમાં વરસાદ બાદ લોકોને હાલાકી યથાવત છે ત્યારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા વરસાદને કારણે અનેક વિસ્તાર જળબંબાકાર થતા પ્રીમોન્સન કામગીરી સામે મોટો પ્રસ્તા જોવા મળ્યો હતો ત્યારે શહેરની ગંદકી સાફ કરવાવાળા કર્મચારી આવાસોમાં જ ગંદકીના પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું વરસાદી પાણી સાથે આ વિસ્તારમાં સફાઈ ના થતા ત્યાં કચરો પાણીમાં વહી રહ્યો હતો ત્યારે જોઈ શકાય છે કે માત્ર ભાજપી અધિકારી ખાલી આ વિસ્તારોમાં વોટ માટે જ આવતા હોય છે આ ગંદકીવાળા પાણીમાં લોકોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ પડ્યું હતું ત્યારે આ વિસ્તાર સફાઈના નામે માત્ર જીરો દેખાઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં બીમારી જલ્દીથી ફેલાય તેમાં કોઈ ના નથી પણ અધિકારી તો માત્રને માત્ર ખાલી મોટા રોડ રસ્તામાં જ પાણીનો નિકાલ કરવા નીકળશે અને આવા સોમાં જોવા જવામાંથી પણ જશે તે નક્કી છે મમતા રાઠોડ સાથે સમય મીડિયા ન્યૂઝ સુરત